નમસ્કાર, મારો અજમેરમાં હું પાયલ ઠાકુર આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર. અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા ગામના કાજલબેન રાઠોડની બળાત્કાર કરી હત્યા કરવામાં આવી, જે અંતર્ગત દલિત સમાજ દ્વારા આરોપીઓને ફાંસી આપવાની માંગ કરવામાં આવી છે. પીડિતાને ન્યાયની માંગ સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા બગવાડા દરવાજા પાટણથી કેન્ડલ માર્ચ અને રેલી યોજવામાં આવી, જે રેલી બગવાડા દરવાજાથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા અને આરોપીઓને ફાંસીની માંગ કરવામાં આવી. જય ભારત સાથીઓ, મેં ક્રોધિત હું, વ્યથિત હું, ચિંતિત હું ઓર દુઃખિત હું. ઇસ ઘટના કો, ઇસ વિભત્સ ઘટના કો મેં શબ્દો મેં નહીં કહેના કહેના ચાહુંગી. મેં ઇસ દેશ કે જો સત્તા કે શીર્ષ પર બેઠે લોગો સે એક રિક્વેસ્ટ કરના ચાહતી હું કે કાજલ કો ન્યાય દિલાઓ ઓર ઇન દરિંદો કો એસી કડી સજા દી જાય, જૈસે જાહિદ જૈસે ઓર જલ્લાદો કે લિએ સબક હો. कुछ समय पहले हैदराबाद की बेटी प्रियंका रेड्डी के साथ जो दुष्कर्म हुआ था, उनको न्याय दिलाने के लिए समाज, देश के लोग जो थे वो एकजुट हो गए थे. तो इस बेटी के साथ क्यों नहीं? क्या ये कास्टिज्म नहीं है? मैं देश के लोगों से, मानवतावादी लोगों से ये रिक्वेस्ट करना चाहूँगी कि जैसे हैदराबाद की बेटी प्रियंका रेड्डी को न्याय दिलाने के लिए लोग एकजुट हुए थे, तो फिर काजल के परिवार को और काजल को न्याय दिलाने के लिए एकजुट हो जाओ, समर्थन करो, सहयोग करो. जस्टिस फॉर काजल. और एक बात बोलना चाहूँगी मानवतावादी लोगों से कि रोशनी चाहे किसी के भी घर की क्यों ना हो, जब बुझ जाती है तब अंधेरा छोड़ जाती है. जय भीम, जय भारत, जय संविधान. जस्टिस फॉर काजल, काजल राठौड़.